नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार आपनु स्वागत छे। कम्पलसरी सेम थ्रीनु लेक्चर जे आपणे अधूरू रहेलू फरी आगळ एने आपणे दबावीशुं। छेल्ले आपणे वात करी गंगूना लग्न विषेनी, जे बाबूजी सामे तर्क वितर्क पेली स्त्री विषे रजू करे छे। जोईए आगळ। बाबूजी गंगूने कहे छे कि शुं काम तू आवुं दुःख हाथे करीने आवी पीड़ा सामे चालीने लेवा जई रह्यो छे। तारा जीवननी अंदर हवे मुश्किलीनो पार नहीं रहे गंगू। गंगूए जाने शहीद व्यक्तिना स्वरमां स्वर मिलावीने जवाब आप्यो होय एम। ईश्वरनी इच्छा, भगवान जे करूँ ए खरुं बाबूजी, हूँ तेणीने मेळवीने ज रहीश अने हूँ तेणीने बदलीश। बाबूजी कहे छे छेवटे ते निर्णय कर्यो छे कि हवे तू तेणीनी साथे लग्न करवा माटे छे तो सारू छे, कंई वांधो नहीं, हूँ तारी नौकरीनुं राजीनामुं स्वीकारवा माटे तैयार छुं। सामान्य रीते हूँ जूना रिवाजो अने आ प्रणालीओ मानतो नथी, परंतु तारी बाबतमां जे व्यक्ति साथे तू लग्न करवा माटे जई रह्यो छे एनी आबरू शंकास्पद छे। एक एवी स्त्री छे कि जेनुं समाजनी अंदर कोई स्थान नथी, अने आ स्त्री आव्या पछी आपणा मोहल्लानी अंदर जे प्रकारे वातावरण ढोळ्युं छे एनाथी मने नथी लागतुं कि तारा लग्न वधारे समय सुधी टकी शके, परंतु ईश्वर करे खरुं। आ प्रकारनी जटिलता मारा मने जे स्त्री साथे लग्न करवा जई रह्यो छे એ ભૂખ્યા માણસ જેવી વાત છે। કેમ કે રોટલીનો ટુકડો સૂકો અને સ્વાદહીન હોય અને તેના માટેનું મહત્ત્વ વધી જાય છે, એમ તારું દાપણ તું અલગ રહેવામાં માંડે। આમ કરી અને ગંગુ બાબુજી જોડેથી વિદાય માંગે છે અને પોતાના લગ્ન કરવા માટે ગુરુજીવન આગળ ધપાવવા માટે એ બેબાકળો બની જાય છે। આ વાતને 5 મહિના પસાર થયા, ગંગુએ પેલી સ્ત્રી એટલે કે ગોમતી સાથે લગ્ન કર્યું હતું। તે મહોલ્લાની અંદર એક ઘાસના ઝૂંપડામાં રહેતા। હવે આજીવિકાની શોધ માટે ગંગુ બાબુજીનું ઘર છોડે છે એના પછી એ કમાવવા માટે ફેરિયાનું કામ કરવા લાગે છે। બાબુજીનું ઘર એ ગંગુના એ ઘાસના ઝૂંપડાથી સહેજ દૂર આવે। જ્યારે બાબુજી મોર્નિંગ વોક માટે નીકળે ત્યારે વચ્ચે ગંગુના ઘર આગળથી નીકળે। બાબુજીને પણ જાણે કે આમ જાણવાની આતુરતા હોય એમ ગંગુનું લગ્ન જીવન કેવું ચાલે છે એ જાણવા માટે દરરોજ જ્યારે બાબુજી વોકિંગ માટે જતા ત્યારે ગંગુના ઘરની સામે ડોક્યું કરીને નીકળતા કે આ બંને દંપતી કેવી રીતે રહે છે, કોઈ ઝઘડો થાય છે કે નહીં, હવે લાંબો સમય આ લગ્ન ટકશે કે નહીં, આવી રસપ્રદ વાતો જાણવા માટે બાબુજી અધીરા રહે। બંને જણા ગંગુ અને ગોમતી લગ્ન કરી પોતાનો પરિવાર વસાવે છે, મોલનિયાની અંદર રહે છે। તેમનું જીવન એક રસપ્રદ જીવન હતું, તેનો અંત કેવી રીતે આવશે એટલે કે આ લગ્ન થયા છે તો લગ્ન ક્યારે તૂટશે એ જાણવાની જિજ્ઞાસા બાબુજીને બહુ છે। બાબુજી જ્યારે જ્યારે ગંગુના ઘર આગળથી નીકળે ત્યારે અને ગંગુ અને ગોમતી બંને જાણે કે આનંદપૂર્વક રહેતા હોય એવો ચહેરાનો હાવભાવ એમને જોવા મળ્યો, પરંતુ બાબુજીને ચિંતા રહેતી કે આ બિચારા ગરીબ છોકરાનું એટલે કે ગંગુનું શું થશે। તે દરરોજ લગભગ 1 રૂપિયો કમાતો અને પોતાના ઘર વખરીની ચીજ વસ્તુઓ લાવતો અને એમાંથી પણ 1 રૂપિયામાંથી 10 આનાની બચત કરી, અને જાણે કે આ 10 આનાની કોઈ અલૌકિક શક્તિ હોય બચત કરેલા પૈસાની, એમ તેને સંતોષ આપતી। આવી રીતે ગંગુ અને ગોમતી પોતાનું લગ્ન જીવન એ પસાર કરતા। શરૂઆતના દિવસોમાં બંને જણા આનંદથી રહેતા, આજુબાજુના
લોકોને પણ આશ્ચર્ય થતું કે આટલા બધા પતિઓના ઘર છોડીને આવેલી સ્ત્રી આ ગંગુ જોડે કેવી રીતે લાંબો સમય રહી શકે. એક દિવસની વાત છે, જેમ બાબુજીને જાણવાની જિજ્ઞાસા હતી તેમ આજનો દિવસ એમના માટે રૂડો અવસર લઈને આવેલો હોય એવું લાગતું. કારણ કે જે દિવસની રાહ ગંગુના લગ્ન થયા ત્યારથી જઈને બેઠા હતા એ દિવસ આજે આવી ગયો. અને એક દિવસ વહેલા એવા સમાચાર મળ્યા કે ગોમતી ભાગી ગઈ છે. મને ખબર ન હતી કે કેમ, પણ મને અંદરથી ખૂબ આનંદ થયો. બાપુજી એવું કહે છે, અને તેનું કારણ કદાચ એ હશે કે ગંગુનો આત્મવિશ્વાસ, સરળતા અને મનને હંમેશા ઈર્ષાળ્યું બનાવ્યું. મને આનંદ થયો અને મેં સાબિત કર્યું કે ફરીથી આ સ્ત્રી એટલે કે ગોમતી એ ગંગુ જોડે લગ્ન કરી થોડા દિવસ માટે રહી અને ફરી પાછી તેને મૂકીને ભાગી ગઈ છે. ફરી મને વિચાર આવ્યો કે ગંગુ કેવો મૂર્ખ છે. ગોમતી સાથે લગ્ન કરવામાં જાણે પોતાના જાતને સદભાગ્ય માનતો હોય, સ્વર્ગમાં જવાની જાણે કે સીડી માનતો હોય એવા ગંગુને હું મળવા માટે અધીરો બેબાકળો બન્યો. બાબુજીને જાણવામાં રસ પડ્યો કે કેમ ગંગુ તો મોટી મોટી વાતો કરતો હતો, એક ચારિત્રહીન સ્ત્રીને પણ એ સારી ગણતો હતો, તો પછી આજે કેમ એને છોડીને ચાલી ગયો. આવા અનેક પ્રશ્નો બાબુજીના મનની અંદર રમી રહ્યા હોય છે, જેના જવાબો એ મેળવવા ઈચ્છતા હતા, પરંતુ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે ગંગુ સાથે એમની મુલાકાત થાય.